કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાંની આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના એના વન લાઈનર પ્રશ્નો જોઈશું પહેલો પ્રશ્ન છે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તેનું મુખ્ય કારણ કયું છે જવાબ છે ભારતની આર્થિક સમૃદ્ધિ બીજો પ્રશ્ન છે ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલ નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે જવાબ છે નવજાગૃતિના નામે ત્રીજો પ્રશ્ન છે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું જવાબ છે ઈસવીસન ચૌદસો ત્રેપ્પનમાં ચોથો પ્રશ્ન છે ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું જવાબ છે કોન્સ્ટેન્ટિનોપલ પાંચમો પ્રશ્ન છે તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી જવાબ છે કોન્સ્ટેન્ટિનોપલ છઠ્ઠો પ્રશ્ન છે ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી જવાબ છે મરી મસાલાની સાતમો પ્રશ્ન છે ભારત તરફ આવવાનો જળમાર કોણે શોધ્યો જવાબ છે વાસ્કોદ ગામાય આઠમો પ્રશ્ન છે વાસ્કોદ ગામા કયા દેશને વતની હતો જવાબ છે પોર્ટુગલનો નવમો પ્રશ્ન છે ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કોદ ગામા ભારતના કયા મંદરે આવ્યો હતો જવાબ છે કાલિકટ દસમો પ્રશ્ન છે ઈસવીસન સન ચૌદસો અઠ્ઠાણુંમાં કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો જવાબ છે સામુદ્રિક અગિયારમો પ્રશ્ન છે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી જવાબ છે અલ્ફ્રાન્જો ડી અલ્બુકર્ગ બારમો પ્રશ્ન છે પોર્ટુગીજોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી જવાબ છે ઈસવીસન પંદરસો ત્રીસમાં તેરમો પ્રશ્ન છે કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી જવાબ છે પોર્ટુગીજ ચૌદમો પ્રશ્ન છે ડચ પ્રજા ક્યાંની વતની હતી જવાબ છે હોલેન્ડની પંદરમો પ્રશ્ન છે ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું જવાબ છે શ્રીરામપુરમાં સોળમો પ્રશ્ન છે ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી જવાબ છે ઈસવીસન સોળસોમાં સોળમો પ્રશ્ન છે અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી જવાબ છે સુરતમાં ઈસવી સન સોળસો તેરમાં સત્તરમો પ્રશ્ન છે કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી જવાબ છે જહાંગીરે અઢારમો પ્રશ્ન છે અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે જવાબ છે કોલકાતા ઓગણીસમો પ્રશ્ન છે કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈને કોઠી સ્થાપી જવાબ છે ફ્રેન્કો માર્ટીની વીસમો પ્રશ્ન છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ જવાબ છે ઈસવીસન સોળસો ચોસઠમાં એકવીસમો પ્રશ્ન છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું જવાબ છે

પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું જવાબ છે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પચીસમો પ્રશ્ન છે કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ જવાબ છે પ્લાસીના છવ્વીસમો પ્રશ્ન છે કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા જવાબ છે બક્સરના અઠ્યાવીસ મો પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય નો અંત ક્યારે થયો જવાબ છે ઈસવીસન સત્તરસો એકસઠ માં ઓગણત્રીસ મો પ્રશ્ન છે કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું જવાબ છે હૈદર અલીના ત્રીસમો પ્રશ્ન છે પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા જવાબ છે હૈદર અલી સાથે એકત્રીસમો પ્રશ્ન છે તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા જવાબ છે ટીપુ સુલતાન સાથે બત્રીસમો પ્રશ્ન છે કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદર અલીનું અવસાન થયું જવાબ છે દ્વિતીય પ્રશ્ન કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સાથે પરાજિત થતા ટીપુ સુલતાનને ભયંકર નુકસાન થયું હતું તૃતીય ચોત્રીસમો પ્રશ્ન છે કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો જવાબ છે ચતુર્થ પાંત્રીસમો પ્રશ્ન છે પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ જવાબ છે સાલબાઈની છત્રીસમો પ્રશ્ન છે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં કયા ગવર્નર જનરલે મરાઠાઓ પર અંગ્રેજોની આણવર્તાવી જવાબ છે લોર્ડ વેલેસ્લી એ પ્રશ્ન છે પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું જવાબ છે પુણેમાં અડત્રીસ પ્રશ્ન છે ઈસવીસન સત્તરસો તેત્રીસમાં કયો ધારો અમલમાં આવ્યો જવાબ છે નિયામક ધારો ઓગણચાલીસ પ્રશ્ન છે કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી જવાબ છે નિયામક ધારા અન્વય ચાલીસમો પ્રશ્ન છે કયા ધારા અન્વય ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી જવાબ છે નિયામક ધારા અન્વય એકતાલીસમો પ્રશ્ન છે કયા ધારાથી ગવર્નર જનરલને ભારતના વહીવટી તંત્રનો વડો બનાવવામાં આવ્યો જવાબ છે નિયામક ધારાથી બેતાલીસમો પ્રશ્ન છે કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી જવાબ છે લોર્ડ કોન વોલિસે ત્રેતાલીસમો પ્રશ્ન છે બ્રિટિશ સંસદે કયા ધારા અન્વયે સનદી સેવામાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી જવાબ છે ઈસવીસન અઢારસો ત્રેપનના ધારા અન્વય ચુમ્વાલીસ પ્રશ્ન છે કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી જવાબ છે લોર્ડ કોન વોલિસ પિસ્તાલીસ પ્રશ્ન છે કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી જવાબ છે વોરન હેસ્ટિંગ છેતાલીસમો પ્રશ્ન છે કયા ગવર્નર જનરલી સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી જવાબ છે લોર્ડ વિલિયમ બેન્ટિક સુડતાલીસમો પ્રશ્ન છે કયા ગવર્નર જનરલી ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી જવાબ છે લોર્ડ વિલિયમ બેન્ટિક વિદ્યાર્થી મિત્રો અહીં આ વન પ્રશ્નો અહીં પૂરા થાય છે જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઈક કરજો અમારી ચેનલને ને કરજો અને બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે આભાર